અમદાવાદમાં કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં દેશના વધતા જતા ગુનાના દરની માહિતી આપવામાં આવી. મનીષ દોશીએ જણાવ્યું કે માત્ર 2022ના વર્ષમાં મહિલાઓ સામેના ગુનાના દર જોવા જઈએ તો 4,45,000 સમગ્ર દેશમાં નોંધાય છે, ત્યારે ગુજરાતમાં 7,00 મહિલાઓ સામે ગુનાઓ જોવા મળે છે. મનીષ દોશીએ ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે સુરતમાં છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો સુરતમાં 50.45% ગુનાના દરમાં વધારો જોવા મળ્યો છે, જે ચિંતાજનક છે. સમગ્ર દેશની અંદર 2014 થી 2024 એટલે કે 10 વર્ષની અંદર દેશની અંદર વધતી ગુનાખોરી અને સાથે સાથે ગુજરાતની અંદર પણ ગુનાખોરીના વિવિધ આંકડાઓ સાથે જ્યારે NCERB ના રિપોર્ટ આપણે જોઈએ તો NCERB ના રિપોર્ટ પણ ચોંકાવનારા છે, આપણા સૌના માટે ચિંતાજનક છે. મહિલાઓ સામે ગુનાઓમાં 9 વર્ષમાં સમગ્ર દેશની અંદર 33,93,294 અને ગુજરાતમાં 75,499 9 વર્ષના આંકડા, કારણ કે 2023નો અત્યારે 24 ચાલે છે, 23નો રિપોર્ટ હજી અપલોડ નથી થયો. બળાત્કારના બનાવો, રેપ 9 વર્ષની અંદર દેશની અંદર 3,198 જ્યારે ગુજરાતમાં 5,560. અનુસૂચિત જાતિ સામેના ગુનાઓમાં સમગ્ર દેશની અંદર 4,16,990 એની સામે ગુજરાતમાં 11,751. તમે જો વસ્તીની સમગ્ર દેશની વસ્તીની સામે 140 કરોડની જનસંખ્યાની સામે ગુજરાત ગતિશીલ પ્રગતિશીલ ને બધી વાત કરી આપણે સલામત ગુજરાતની, પણ ગુજરાતમાં SC ST સામેની અત્યાચારોમાં કેવા વધારો થાય, અનુસૂચિત જાતિ સામેના ગુનાઓ 9 વર્ષમાં 11,751.